આગળ તમને વિદર્ભના ખેડૂતો એટલે કે મહારાષ્ટ્રની વાત છે આ. ત્યાં વિદર્ભ ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યાં વરસાદ થયો નથી તેથી પાક ઓછો ઉગ્યો છે. ખેડૂતોને આવા સમયે સહકારી સંસ્થા અને ગામ લોકોએ મદદ કરી. એક સમાચાર પત્રના પત્રકારે તેની નજીકના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરી અને તેણે બે અહેવાલ તૈયાર કર્યા. તો અહીં એક વાત છે, મહારાષ્ટ્રની એક વિદર્ભ જગ્યા છે ત્યાંની વાત છે કે ત્યાં ખૂબ જ મંદી જેવું ચાલે છે. ખેડૂતોને પાક થયો નથી તો એમને સહાયની જરૂર છે. જો સહકારી સંસ્થાએ સહાય કરી છે અને ગામના લોકોએ પણ થોડી મદદ કરી છે, એને અનુલક્ષીને આપણે બે અહેવાલ જોવાના છે અને તેના આધારે દાખલા ગણવાના છે. તો તેમાં પહેલા અહેવાલમાં સતીશની વાત કરી છે. તો ચલો આપણે સતીશની વાત જોઈએ. સતીશ 13 વર્ષનો છોકરો છે. તેના પિતાજીએ ખેતી માટે લોન લીધી હતી પરંતુ પાક નિષ્ફળ ગયો. હવે સતીશની માતાએ દર મહિને લોન પેટે રૂપિયા 5,000 ચૂકવવા પડશે. એટલે એક મહિનાના કેટલા ચૂકવશે? 5,000 રૂપિયા ચૂકવશે. સતીશે કામ કરવાનું શરૂ કર્યું. તે ગામની 17 બકરીઓની સંભાળ રાખે છે. તે એક બકરી દીઠ રોજના 10 રૂપિયા કમાઈ લે છે. એટલે જરૂર પડી એટલે સતીશે કામ કરવાનું ચાલુ કરી દીધું અને તે 17 બકરીની સંભાળ રાખે છે અને એક બકરી દીઠ એટલે કે એક બકરીના એ કેટલા કમાય છે? 10 રૂપિયા. આપણે શું શોધવાનું છે? તો કે એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે? કોણ? સતીશ. શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદ થાય તેટલું કમાઈ લે છે અને એક વર્ષમાં તે કેટલા રૂપિયા કમાશે? તો ચલો આપણે દાખલા જોઈએ. ¿Podríamos?
આવશે? હા, તે લોન ચૂકવી શકશે અને તેમની પાસે 100 રૂપિયા હજી પણ બાકી રહેશે, એટલે કે વધારા તેમની પાસે બનશે. ત્યાર પછીનો સવાલ છે કે એક વર્ષમાં તેમને કેટલા રૂપિયા મળે? તો આપણને ખબર છે કે એક મહિનાના કેટલા મળે છે? 5100. આપણે એક વર્ષના કેટલા, તો મહિના કેટલા હોય? 12 મહિના હોય. ઓકે, એક મહિનાના વધારાની માહિતી છે, આપણને ખબર હોવી જોઈએ. એક મહિનાના એમને મળે છે 5100 રૂપિયા, તો 12 મહિનાના કેટલા શું થઈ જશે? 5100 ગુણ્યા 12, જેમાં આપણે 5100 સાથે તો બાળકો, વિદર્ભના ખેડૂતોના જે 2 અહેવાલ આપેલા છે તેમાંથી આપણે પહેલો અહેવાલ એટલે કે 37ની વાર્તા જોઈ ગયા અને તેમાં જે પ્રશ્નો પૂછેલા હતા તેનું પણ આપણે સોલ્વ કરી લીધા છે. આવતા વિડીયોમાં આપણે બીજો અહેવાલ છે તેના સવાલ જવાબ જોઈશું. ત્યાં સુધી અત્યાર સુધી આપણે જેટલા પણ દાખલા ગણેલા છે તે દાખલાને તમારે ખાલી જોઈ જોઈને લખી નાખવાના નથી, તમારી જાતે પ્રેક્ટિસ કરવાની છે અને જેટલું તમે ગુણાકાર તમારી જાતે કરશો એટલું જ તમને વહેલા આવડશે. અને હા, ગુણાકાર કે પછી ભાગાકાર કરવા માટે ઘડિયા ખૂબ જ જરૂરી છે. તો જે બાળકોને હજી 1 થી 10ના ઘડિયા બરાબર નથી આવડતા તે બાળકો ઘડિયાની પહેલાં પ્રેક્ટિસ કરશે અને પાકા કરશે. 11 થી 20ના આવડે તો વધારે સારું, પરંતુ 1 થી 10ના ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે પહેલાં ઘડિયા પાકા કરજો, ત્યાર પછી રૂપાંતરો પાકા કરજો. 1 વર્ષના, 1 લિટરના, 1 રૂપિયા પૈસા, એ બધા રૂપાંતરો પણ ત્રિરાશિ માટે આપવા આવડવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણને જો 1 યુનિટ એટલે કે એકમમાંથી બીજા એકમમાં ફેરવતા નહીં આવડે તો પણ આપણે દાખલો ગણી શકીશું નહીં. એટલે બાળકો, રૂપાંતરો અને ઘડિયા આ બંને ખાસ તમે પહેલાં પાકા કરી લેજો, પછી જ આ દાખલા કરજો, તો તમને વધારે સહેલા લાગશે. અને જેમ બને તેમ જાતે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરો. જો તમારાથી ભૂલ થાય તો બીજી વાર, ત્રીજી વાર, આવી રીતે તમે જેટલું વધારે મહેનત કરશો એટલું તમને એકદમ સરળતાથી આવડી જશે. અને જો તમને આવડતા હશે તો તમને ગુણાકાર કરવાની વધારે મજા આવશે. બરાબર, આવતા વિડીયોમાં આપણે અહેવાલ 2 એટલે કે બીજો અહેવાલ જોઈશું. ત્યાં સુધી આટલા દાખલાની પ્રેક્ટિસ કરજો. બાય બાય.